देर हो चुका है, हेमा आपको देर हो चुका है, आपका कारणों अभ्यास करवानो छे आज, बराबर। हेमा चौपड़ी में पेज नंबर 68 ऊपर प्रचंड बेरोजगारी का जो पॉइंट छे एना विषे आपणे अभ्यास करीशुं। प्रचंड बेरोजगारी एटले छुपी बेरोजगारी, राइट। आ प्रकारनी प्रचंड बेरोजगारी भारत जेवा विकसित देशोमां सविशेष प्रमाणमां जोवा मळे छे, बराबर। परीक्षामां प्रश्न पूछाय કે પ્રચંડ બેરોજગારી ખાસ કરીને કયા દેશોમાં વધારે જોવા મળે છે, કયા દેશોમાં આવશે? વિકસિત દેશો, તો જવાબ આવશે વિકસિત દેશો, રાઈટ। આનો અર્થ જોઈએ તો કે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય તો આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી દેવામાં આવે તો પણ એના કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેઓ પ્રચંડ રીતે શું કહેવાય? બેરોજગાર કહેવાય, બરાબર છે। પાંચ વ્યક્તિની જરૂર હોય, બરાબર છે, એની જગ્યાએ કામ કેટલા કરતા હોય? સાત વ્યક્તિ, તો એ બે વ્યક્તિને જો ત્યાંથી ખસેડી લેવામાં આવે તો ઉત્પાદન એટલું ને એટલું જ થતું હોય, તો એનો અર્થ એવો કહેવાય કે પેલા બે વ્યક્તિ પ્રચંડ રીતે બેરોજગાર છે, રાઈટ। જે દેશની અંદર વસ્તી વધારે હોય, બેરોજગારીનું પ્રમાણ વધારે હોય, તો એવા વિકાસિત દેશોમાં, બરાબર છે, આ બેરોજગારી વધારે પ્રમાણમાં જોવા મળે છે। એટલે કે જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિ વસ્તી ધરાવતા, ગમે તમને ક્યાં આગળ આ વધારે જોવા મળે છે? જે દેશોમાં વસ્તી ખૂબ જ વધારે હોય એવા દેશોમાં ખેતી ક્ષેત્રમાં, કયા ક્ષેત્રમાં? ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાની ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય હોય છે, બરાબર। ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં આવું બહુ જોવા મળે, કારણ કે ખેતી ક્ષેત્રમાં કોણે કેટલું કામ કર્યું ને એ જાણી શકાય નહીં, બરાબર છે। ઉદ્યોગ ક્ષેત્ર હોય તો આને આટલા બોક્સ બનાય એની ગણતરી થાય, પણ ખેતી ક્ષેત્રમાં કેટલું ઉત્પાદન કર્યું એ જાણી શકાય નહીં, બરાબર છે। 10 મજૂરને બેસાડ્યા હોય તો 10 મજૂર કેટલું કાપે છે એવું ચોક્કસ કહી શકાય નહીં, એટલે એવા ક્ષેત્રોમાં શ્રમની ઉત્પાદકતા શૂન્ય હોય છે અને પરિણામે ત્યાં પ્રચંડ બેરોજગાર વધારે જોવા મળે છે। એટલે આવા દેશોમાં આ પ્રકારની બેરોજગારી વધારે જોવા મળે છે। ઉપયુક્ત અર્થ મુજબ એમ કહી શકાય કે પ્રચંડ બેરોજગારીની સીમાની ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય હોય છે, એટલે કે એની જગ્યા ઉપરથી ખસેડી લેવામાં તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે એને કહેવામાં આવે સીમાની ઉત્પાદકતા શૂન્ય, રાઈટ। ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે, તેથી રોજગારી માંગનારાની સંખ્યા પણ ઊંચા દરે વધે છે। એક વેકેન્સીઝ પડી હોય અને એમાં જરૂર હોય બે માણસની, તો 200 માણસ શું કરે છે? અરજી કરે છે, એ તમને ખબર છે, બરાબર। તો કેમ આવું બને છે? કારણ કે વસ્તી વધારે છે, બેરોજગારીનું પ્રમાણ વધારે છે, રાઈટ। એટલે ત્યાં આગળ 200 રૂપિયા રોજવાળા એક વ્યક્તિને રોકવો એના કરતાં 100 રૂપિયા રોજવાળા બે વ્યક્તિને રોકવા કેવા પડશે? આગળ પડશે। એટલે પ્રચંડ બેરોજગારી વિકસિત દેશોમાં એટલા માટે વધારે જોવા મળે છે, રાઈટ। પરંતુ દેશમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી, બરાબર, રોજગારી માંગનારાની વધારાની વસ્તીનું ખેતી ક્ષેત્રે ભારણ એ કેવું થાય છે? વધતું થાય છે, બરાબર છે। લોકોને ખેતી ક્ષેત્રમાંથી અન્ય ક્ષેત્રોમાં જો રોજગારી મળી રહેતી હોય તો એ અન્ય ક્ષેત્રમાં રોજગારી મેળવવાવાળા વ્યક્તિ એ ખેતી ક્ષેત્રમાં પાછા ન જાય, બરાબર છે। પણ અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળતી નથી, બરાબર છે। એટલે કે ઉદ્યોગોનો વિકાસ જોઈએ એટલા પ્રમાણમાં થયેલો હોતો નથી, કારણ કે વિકસિત દેશો અલ્પ વિકસિત દેશો છે અને આવા દેશોની અંદર ઉદ્યોગોનો વિકાસ ન થયેલો હોવાને કારણે બધા લોકો મોટાભાગે કયા ક્ષેત્રમાં જોડાયેલા હોય છે? ખેતી ક્ષેત્રમાં। જેમ કે આપણે ભારતની વાત કરીએ, મોટાભાગના લોકો આજે પણ આર્થિક વિકાસ કોના ઉપર, આર્થિક આવક મેળવવા માટે કોના ઉપર આધાર રાખે છે? ખેતી ક્ષેત્ર। અને પરિણામ જોઈએ છે કે આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે, રાઈટ। એટલે આવા વધારાના શ્રમિકોને ખેતી ક્ષેત્રમાંથી જો ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં, બરાબર છે। આથી આ વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય હોય છે, એટલે કે હોય કે ના હોય તો બી ઉત્પાદન એટલું ને એટલું જ થાય છે, રાઈટ। આ શ્રમિકોને પ્રચંડ બેરોજગારી કહી શકાય। શહેરોમાં પણ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે આવી પ્રચંડ બેરોજગારી જોવા મળે છે, એવું નહીં કે ગામડાઓમાં જ જોવા મળે, શહેરોમાં પણ આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે। કેવી રીતના?
तो कि आजकल तो शहरों में पण वस्ती वधारो खूब मोटा प्रमाण में थई रह्यो छे अने एना कारणे बधा लोकोने रोजगारी मळती नथी। रोज आपणे जोईए छीए चोकड़ी ऊपर सवार सवार केटलाय लोको હોય છે ને જોવા મળે છે કામ માટે, એ બધા શું છે? બેરોજગાર, રાઈટ? એટલે સામાન્ય રીતે જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય, શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવવામાં આવતું હોય તો તેમાં પ્રચંડ બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। બરાબર છે? જે કાર્ય શ્રમની અંદર શ્રમ જે કાર્ય કુટુંબ દ્વારા થતું હોય એટલે શું? તો કે આખા ઘરના કુટુંબના બધા જ વ્યક્તિઓ એ કામમાં લાગી ગયા, બરાબર, પછી એની જરૂર હોય કે ના હોય। એકચ્યુઅલી ખરેખર જો એ વ્યક્તિઓની જગ્યાએ એ વ્યક્તિઓ બીજી કોઈ જગ્યાએ કામ કરે તો એને પૈસા વધારે મળે એવા છે, પણ એમની પાસે એવા ક્ષેત્રો હોતા નથી એટલે બધા કુટુંબના ભેગા મળીને શું કરે? કામ કરે। તો એવા ક્ષેત્રની અંદર આ પ્રચંડ બેરોજગારી વધારે પ્રમાણમાં જોવા મળે છે। દાખલા તરીકે ગામડાની અંદર આખું કુટુંબ શું કરે? ખેતી કરે, રાઈટ? ધારો કે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે તો વધુમાં વધુ 5 શ્રમિકોની રોજગારી પૂરી પડી શકાય તેમ હોય, પરંતુ અન્ય સ્થળે કામ ન મળે તેમ ન હોવાથી કુટુંબના બીજા 3 સભ્યો પણ એ ખેતરમાં શું કરે છે? કામમાં જોડાઈ જાય છે, પણ તેમના જોડાવાથી આ ખેતરના કુલ ઉત્પાદનમાં કોઈ વધારો થતો નથી। હા, ટાઈમ બચી જશે પણ ઉત્પાદન તો એનું એ જ રહેવાનું છે, એટલે એમની ઉત્પાદકતા એ જે વધારાના 3 શ્રમિકોની છે એ પ્રચંડ બેરોજગાર છે, એમની ઉત્પાદકતા કેવી છે? શૂન્ય છે, બરાબર? આવા શ્રમિકો બેકાર દેખાતા નથી પણ તેમની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? ભાઈ, શૂન્ય હોય છે, એટલે કે પ્રચંડ બેરોજગાર ગણાય, ખ્યાલ આવી ગયો? બરાબર, ચાલો નેક્સ્ટ પોઈન્ટ છે ચક્રિય બેરોજગારી। બરાબર છે, હવે ચક્રિય બેરોજગારી એટલે શું? તો કે મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણ કરનાર અને બચત કરનાર બંને જુદી જુદી વ્યક્તિઓ હોવાથી મૂડીરોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસમતુલા સર્જાય છે। બરાબર, જે મૂડીવાદી અર્થવ્યવસ્થા છે તો ત્યાંની મૂડીરોકાણ કરનાર અલગ વ્યક્તિ છે અને બચત કરનાર વ્યક્તિઓ કેવા છે? અલગ છે, અને એના પરિણામે આ બંને વચ્ચે અસમતુલા ઊભી થાય છે, એટલે કે પરિણામે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજીનું તો આખા અર્થતંત્રમાં મંદીનું મોજું ફરી વળે છે। બરાબર ને? અત્યારે જોવા જઈએ, બરાબર, તો કેવી પરિસ્થિતિ છે? મંદી, બરાબર ને? વેપાર ધંધા ઉદ્યોગો બંધ થઈ ગયા છે અથવા તો ઓછા થઈ ગયા છે, અને પરિણામ સ્વરૂપે શ્રમિકોનો વર્ગ મોટો ઊભો થયો છે, બેરોજગારો વધ્યા છે, બરાબર છે? એટલે વાતાવરણ અત્યારે જોવા જઈએ અર્થવ્યવસ્થામાં તો કેવા પ્રકારનું વાતાવરણ છે? મંદી, રાઈટ? પછી તેજીની સ્થિતિની વાત કરીએ તો એમાં મૂડીરોકાણ વધારે કરે, લોકોની આવક વધે એટલે મૂડીરોકાણ વધે, મૂડીરોકાણ વધે એટલે ઉત્પાદન વધે, બરાબર, રોજગારી વધે, આ બધું જ વધે, અને આને કહેવામાં આવે તેજીની પરિસ્થિતિ। તો જ્યારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઘટાડો થાય છે, બરાબર ને? અત્યારે દરેક લોકો ચીજવસ્તુઓની સેવાઓની માંગ શું કરે છે? ઘટાડે છે, બને ત્યાં સુધી અત્યારે બીજા ફાલતુ ખર્ચા લોકો કરતા નથી, કારણ કે આવકના સાધનો ઘટી ગયા છે કોરોનાના લીધે, બરાબર ને? તો પરિણામે અસરકારક માંગના અભાવે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે, કારણ કે બજારમાં વસ્તુની માંગ જ ન હોય તો સ્વાભાવિક છે કે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે, અને ઉત્પાદન ઘટાડે જેટલા શ્રમિકો અંદર રોકડેલા બધાને છૂટા કરવા પડે, એટલે ફરી પાછું મંદીનું વાતાવરણ ઊભું થાય, બરાબર, અથવા ઉત્પાદનના એકમો બંધ કરવા પડે છે, અને ઘણા બધા શ્રમિકોને કામ પરથી શું કરવામાં આવે? છૂટા કરવામાં આવે। આમ અહીં મંદી બેરોજગારીનું શું બને છે? કારણ બને છે, એટલે મંદીની પરિસ્થિતિમાં બેરોજગારી વધે અને તેજીની પરિસ્થિતિમાં ઘટે, રાઈટ? તેથી આ બેરોજગારીને ચક્રિય બેરોજગારી અથવા તો મંદીજન્ય બેરોજગારી કે પછી વેપાર ચક્રિય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે। એટલે અર્થતંત્રમાં તેજી અને મંદીની પરિસ્થિતિને કારણે જે બેરોજગારી ઉદ્ભવે એને કહેવામાં આવે ચક્રિય બેરોજગારી, રાઈટ? એકચ્યુઅલી ખરેખર તો તેજીની પરિસ્થિતિમાં કોઈ દિવસ બેરોજગારી ઉદ્ભવે ના, પણ આપણા દેશમાં વસ્તી જેટલી બધી વધારે છે એટલે ગમે તેટલી તેજી હોય તો આપણને કેવી લાગે છે? ઓછી લાગે, કારણ શું? કારણ કે ઢગલેબંધ લોકો શું છે? બેરોજગાર છે,
બરાબર એટલે ક્યારે આટલા વર્ષો થયા આપણે જોયું ને કે 60 વર્ષ કરતાં વધારે સમયગાળો થયો છતાં પણ આપણા દેશમાં બેરોજગારી આજે પણ ઘટી નથી એનું કારણ શું છે શું આપણા દેશમાં તેજી નથી છે કોરોના પહેલાંની સ્થિતિ તેજી હતી ને છતાં પણ બેરોજગારીનું પ્રમાણ ઘટ્યું ના કારણ શું વસ્તી વધારો બરાબર આ ઈસવીસન 1929-30માં અમેરિકામાં આવેલી મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશો ઉપર જોવા મળે છે અને તેથી આ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે કયા વર્ષને 1929-30ના વર્ષ વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી સર્જાય છે એવું નહીં કે વિકસિત દેશોમાં બેરોજગારી ન હોય આજે જુઓ તમે તો કોરોનાના લીધે ઘણા બધા દેશો એવા વિકસિત છે કે જેની અસર થઈ છે બરાબર તો એનો અર્થ એવો ન હોય કે વિકસિત દેશોમાં બેરોજગારી ના જ હોય એનું સ્વરૂપ કેવું હોય અલગ શું અલગ હોય એનું સ્વરૂપ બરાબર છે આપણે જોઈ ગયા ને બે પ્રકારનું સ્વરૂપ આવે એક સાપેક્ષ અને નિરપેક્ષમાં જોઈ ગયા ગરીબ રાઈટ તો જે છે નિરપેક્ષ સ્વરૂપ છે બરાબર એ કયા દેશોને લાગુ પડે વિકાસશીલ દેશ બરાબર ને અને સાપેક્ષ સ્વરૂપ ક્યાં લાગુ પડે વિકસિત તો એ વિકસિત દેશોમાં જે સાપેક્ષ સ્વરૂપ હોય ને એટલા માટે બેરોજગારી રાઈટ એટલે ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપના બજાર તંત્રનું અસ્તિત્વ હોવાથી અવારનવાર અવાર ચક્રિય બેરોજગારી ઉદભવતી જોવા મળે છે જેમ કે ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ક્યારેક આ સ્વરૂપની બેરોજગારી ઉદભવતી જોવા મળે છે આપણો હીરા ઉદ્યોગ ક્યાં સારો છે સુરતમાં તમને ખબર હશે કે કોરોના સમયની અંદર પેપરમાં ઘણું બધું આવતું કે હીરા ઉદ્યોગ બધો જ બંધ થઈ ગયો છે તો હીરા ઉદ્યોગ એક વૈશ્વિક ઉદ્યોગ છે આ હીરા ઉદ્યોગ જે છે ને એ આપણા સુરતનો એવું નહીં આખા ભારત દેશની અંદર વૈશ્વિક ઉદ્યોગ છે તે આપણા દેશના હીરા એ વિદેશમાં બહુ ફેમસ છે અને એમાંનો એક હીરો તો આપણને ખબર છે કે જે આજે ઇંગ્લેન્ડમાં છે કયો રોઈનો બરાબર ને ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ એ ત્યાં લઈ ગઈ હતી પોતાની સાથે જ્યારે આપણી ઉપર શું થયું ગુલામ બન્યા હતા ત્યારે બરાબર અને એ સમય દરમિયાન કે 80 તારીખમાં પણ આપણી પાસે નથી આખા દુનિયાની અંદર આવો કોઈને હીરો છે જ નહીં કોઈ જગ્યાએ દુનિયામાં નથી જે આપણા દેશમાં હતું પણ આપણું નસીબ સારું નહીં કે લઈ કોણ ગયું ઇંગ્લેન્ડમાં બરાબર ને જવા એટલે ચક્રિય બેરોજગારી સમસ્યા હલ કરવા માટે રાજ્ય ઉત્પાદકીય કે વિકાસલક્ષી કાર્યમાં મૂડીરોકાણ વધારો કરીને વધુ ને વધુ લોકોને શું પૂરી પાડવી પડે રોજગાર સરકારે પ્રયત્ન કરવા ચક્રિય બેરોજગારી દૂર કરવી હોય કેવા પ્રયત્ન કરવા પડે તો કે વિકાસલક્ષી કાર્યક્રમો કરવા પડે જે અત્યારે કરીએ છીએ ને ભાજપ કરે છે ને બી ફોર વિકાસ કહે છે કે નહીં કહેતા તેવા કાર્યક્રમો કરવા પડે કે જેથી કરીને લોકોને શું મળે રોજગારી અને બેરોજગારીનું પ્રમાણ ઘટે રાઈટ જેથી લોકોની આવક વધતા અસરકારક માંગમાં વધારો થશે અને ઉત્પાદન વધશે ઉત્પાદન વધતા રોજગારી વધશે અને પરિણામ ચક્રિય બેરોજગારીની સમસ્યા કેવી બનશે હળવી બનશે સરકાર જ્યારે વિકાસલક્ષી કાર્યક્રમો કરે ત્યારે ઉત્પાદન વધે એટલે રોજગારી વધે એટલે બેરોજગારીની સમસ્યા શું થાય હલ થાય એટલે યાદ રાખવાનું કે વેપાર ધંધામાં તેજી અને મંદીની પરિસ્થિતિને કારણે જે બેરોજગારી ઉદભવે તેની કહેવામાં આવે ચક્રિય બેરોજગારી ક્લિયર નેક્સ્ટ પોઈન્ટ ઘર્ષણજન્ય બેરોજગારી ધ્યાન આપજો બરાબર જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુની માંગ કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે પછી શોધખોળો અને નવી ટેકનોલોજીના કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશે ટેકનોલોજી બદલાય એટલે બજારમાં નવી વસ્તુ આવે અને જૂની વસ્તુ અપ્રચલિત પડી જાય એટલે એમાં રોકાયેલા શ્રમિકો બધા બેરોજગાર બને રાઈટ ટાઈપરાઇટર આવડતું હોય પણ કોમ્પ્યુટર ના આવડતું તો ટાઈપરાઇટરવાળાનું કામ ખરું ના એટલે એ કેવા બની જાય બેરોજગાર ખ્યાલ આવે બરાબર એટલે નવી વસ્તુઓ પ્રવેશવાથી જે બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે જૂની ટેકનોલોજી કેવી થઈ જાય બંધ તો એના શ્રમિકોને કામ મળે નહીં એટલે એ બની જાય બેરોજગાર રાઈટ વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિ કયા દેશોમાં વિકસિત આપણને ખબર છે આપણો દેશ વિકસતો દેશ બરાબર ને એટલે અમેરિકામાં જે ટેકનોલોજી જૂની મળી જાય એ ભારતમાં નવી એટલે આપણને આ નિયમ લાગુ પડતો નથી રાઈટ વિકસિત દેશોમાં જૂની
ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમોને આર્થિક રીતે શું થાય છે? નુકસાન થાય છે, રાઈટ? પછી એવા એકમો બંધ કરવા પડે. પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ન શીખે ત્યાં સુધી શું રહેવું પડે? એમને બેરોજગાર રહેવું પડે, રાઈટ? નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો રોજગારી મેળવી લે છે, બરાબર? એટલે જે જૂના કારીગરો હોય તેમણે નવી ઉત્પાદન પદ્ધતિ શીખવી પડે, અથવા તો ધંધાકીય એકમે જો એ લોકોને ચાલુ રાખવા હોય તેમને શીખવાડવું પડે, રાઈટ? ચાલો, એટલે કે આ સ્વરૂપની બેરોજગારી એ કેવા સમયની હોય છે? ટૂંકા ગાળા. કેમ ટૂંકા ગાળા? નવું ન શીખે ત્યાં સુધી એ બેરોજગાર, પછી પાછા શીખી જાય એટલે પાછી એમને રોજગારી મળી જાય, બરાબર? દાખલા તરીકે સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટફોન મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન અને વેચાણ સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને રોજગારી મળતી શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. તેઓ શું બન્યા? બેરોજગાર. અને આ સ્વરૂપની બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. આ કેવી બેરોજગારી છે? ઘર્ષણજન્ય. કેમ ઘર્ષણ ઊભું થાય છે એમાં? કારણ કે નવું શીખવું પડે છે એટલા, રાઈટ? આગળ હવે આ બધી બેરોજગારી ઉદ્ભવવા માટેના કારણો કયા છે? તો પહેલું કારણ યાદ રાખવું, વસ્તી. સૌથી મુખ્ય પહેલું કારણ કયું છે? વસ્તી. દરેક આર્થિક સમસ્યાઓના મૂળમાં જો કોઈ કારણ હોય તો એ છે એક જ મહત્વનું કારણ, વસ્તી વધારો. જો આના ઉપર કંટ્રોલ થઈ જાય ને તો ભારત દેશ અમેરિકા કરતાં પણ આગળ જઈ શકે છે. જવાબ એટલે બેરોજગારી ઉદભવવાના કારણો. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ દ્વારા, કોના દ્વારા પ્રાપ્ત થાય છે? આયોજન પંચ દ્વારા. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર? ભારતમાં જે બેરોજગારીની માહિતી પ્રાપ્ત થાય છે એ કોના કોના પાસેથી પ્રાપ્ત થાય છે? આયોજન પંચ, CSO અને નેશનલ સેમ્પલ સર્વે, રોજગાર વિનિમય કચેરી, આ બધી પ્રકાશિત કરે છે બેરોજગારીની માહિતી, રાઈટ? બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે. તેમજ બેરોજગારી સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવ્યા છે. એક સમિતિ રચવામાં આવી છે બેરોજગારી માટે, જેનું નામ છે ભગવતી સમિતિ. અને આ સમિતિએ જે અહેવાલ રજૂ કર્યો એના ઉપરથી પણ આપણે બેરોજગારીના કારણો જાણી શકીએ છીએ, રાઈટ? તો જોઈએ એમાં શું કહે છે. તો કે ભારતમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેરોજગારની સમસ્યાના ઉકેલ માટે 1951માં આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા. તેમ છતાં બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે કેવી બનતી ગઈ છે? તેવ 1951થી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ આયોજનની શરૂઆતથી કે આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ ઘટે, પણ આજે પણ એ પ્રશ્ન આપણો સોલ્વ થયો નથી. શું કારણ? બસ, બરાબર. આયોજનના અંતે બેરોજગારીના પ્રમાણની નીચે આપેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે. ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાના અંતે 53 લાખ બેરોજગારો હતા. કેટલા? 53 લાખ. જે વધીને 5મી યોજનાના અંતે કેટલા થયા? 304 લાખ. વિચારો તમે, ક્યાં 53 ને ક્યાં 304. 9મી યોજનાના અંતે 348.5 લાખ લોકો બેરોજગાર થયા. બરાબર? આટલી બધી પંચવર્ષીય યોજનાઓ હતી તો પણ બેરોજગારીનું કોઈ સોલ્યુશન દેખાતું ઉપરાંત બેરોજગારીની માહિતી પર તારણ કાઢી શકાય કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે. કેવી? વ્યાપક પ્રમાણમાં, ઓછી નહીં, પુષ્કળ પ્રમાણમાં. વ્યાપક એટલે, બરાબર ને? અને તેમાં ઉત્તરોત્તર શું થઈ રહ્યો છે? વધારો. આપણે પહેલો નંબર લાવવાનો છે. શા માટે? તમે સમજી શકો છો, આ ચિંતાજનક બાબત છે. આ કેવી છે? ચિંતાજનક. કેમ? કારણ કે બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં ઝડપી થતી વૃદ્ધિ. તો એ ઝડપી વૃદ્ધિ ક્યારે થાય? શ્રમનો પુરવઠા વસ્તી વધે ત્યારે. રોજગારીની તકામાં ધીમો વધારો, નીચો બચત અને મૂડીરોકાણનો દર, શિક્ષણની પદ્ધતિની ખામી, હવે અનેક કારણો આ બેરોજગારી માટે જવાબદાર છે. આથી ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉદભવવા માટે કેટલાક મુખ્ય કારણોની તપાસ કરી. આમાંના કેટલાક મુખ્ય કારણો આપણે જોઈએ. તો તમે જોઈ
શકો છો. પહેલું જ કારણ કયું છે? વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. તો આ કારણોની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું, રાઈટ?